ગુડ મોર્નિંગ બાળકો, આજનો આપણો વિષય છે કલ્લોલ. કલ્લોલમાં આપણે જોઈશું પાઠ 4 જંગલ બુક. તો ચાલો બધા કલ્લોલની ચોપડી ખોલો, સાથે પેન્સિલ રબર પણ લઈ લેજો. ચાલો ખોલી ચોપડી. ચોપડીમાં પેજ નંબર 40. કયું પેજ ખોલશો? 40. તો ચાલો એમાં જોઈએ પેજ નંબર 40 પર પાઠ 4 જંગલ બુક. પાઠનું નામ શું છે? જંગલ બુક. એમાં આપણે જોઈએ ચાલો ગાઈએ ગીતડું. શું કીધું છે? ચાલો ગાઈએ ગીતડું. અહીં આપણને ગીત આપેલું છે, ભાગો રે ભાઈ ભાગો, ડટણ આવ્યું પટ્ટણ આપ્યું. શું કહે છે ભાઈ? ભાગો રે ભાગો, ડટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું. એ છે કે ડટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, ઉપરથી આભ એટલે આકાશ ગગન. શું થાય? આભ એટલે આકાશ ગગન. ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી. ઊંચેથી આભ પડ્યું એટલે કે છે કે પીઠ મારી ભાંગી નાખી. પીઠ એટલે કે વાહો, કમર. પીઠનો મતલબ એ થાય, બરાબર. ભાગો રે ભાઈ ભાગો, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. પછી આગળ જોઈએ, અચ્છર આવે કચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે. શું કહે છે? અચ્છર આવે કચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે. હિંચકા ખાવ તો ચક્કર આવે. આપણે હિંચકા ખાઈએ તો ચક્કર આવે ને? ઘણાને આવે, ઘણાને મજા આવે, ઘણાને ચક્કર આવે, બરાબર ને? હિંચકા ખાવ તો ચક્કર આવે ને. પહાડમાંથી પથ્થર આવે. પહાડ હોય એમાંથી ઘણી વખત પથ્થર પડે છે, ખબર છે? તો એટલે કહે છે કે પહાડમાંથી પથ્થર આવે. સસલાઓનું લશ્કર આવે. કોનું લશ્કર આવે છે? સસલાઓનું લશ્કર આવે છે. અચ્છર આવે કચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે. હિંચકા ખાવ તો ચક્કર આવે. પહાડમાંથી પથ્થર આવે. સસલાઓનું લશ્કર આવે. અચ્છર આવે કચ્છર આવે. ચાલો હવે આગળ જોઈએ. અહીંયા લખેલું છે દોરો. હવે અહીંયા જે વસ્તુ આપણે બે બોક્સ આપેલા છે, બોક્સની અંદર જે દોરવાનું છે એના નામ અહીંયા લખેલા છે, બરાબર. આ બોક્સમાં શું દોરવાનું છે? મચ્છર. અને આ બોક્સમાં શું દોરવાનું છે? સસલો. તો આ બે, મચ્છર અને સસલું, તમારે ઘરે હોમવર્કમાં કરવાનું રહેશે. જેવું આવડે એવું તમારે દોરવાનું છે. એવું નથી કે બેઠું સરસ મજાનું દોરવાનું, તમને જેવું આવડે એવું અહીંયા દોરવાનું છે. તો ચાલો આગળના પેજ પર જોઈએ. જોડો અને લખો. શું કીધું છે? જોડો અને લખો. અહીંયા જુઓ, જુદા જુદા પ્રાણીઓ આપેલા છે, એ બધાની પૂંછડી આપેલી નથી. એ પૂંછડી તમને બધાની પૂંછડી આ સાઈડ આપેલી છે, જુઓ આપેલી છે. એ પૂંછડી જેની આરે જોઈન્ટ થતી હોય એની સાથે જોડકાની જેમ આપણે જોડકા જોડવાના છે. જોડીને પછી લખવાનું છે કે આ પૂંછડી કૂતરાની છે. જુઓ અહીંયા ઉદાહરણ આપેલું છે, આ કૂતરો આપેલો છે, એની પૂંછડી ક્યાં આપેલી છે? અહીંયા આપેલી છે. તો આ કૂતરાને એની પૂંછડી સાથે જોડ્યું. પછી નીચે લીટી આપી છે, એમાં આપણે લખવાનું છે કે આ પૂંછડી કૂતરાની છે, બરાબર. ચાલો એવી જ રીતે આગળ જોઈએ. પહેલું ચિત્ર કેનું આપેલું છે? ગાયનું. કોનું? ગાયનું. તો ચાલો ગાયને તેની પૂંછડી સાથે જોડો. ક્યાં છે ગાયની પૂંછડી? જુઓ અહીંયા આપેલી છે, આપી છે. તો ગાયને તેની પૂંછડી સાથે જોડો. જોઈડી. હવે નીચે લખો, આ પૂ
છડી ગાયની છે આ પૂંછડી ગાયની છે લખો સાથે સાથે લખતા જવાનું છે વિડીયો પૂરો થઈ જાય પછી નથી લખવાનું પછી ફોન વારે વારે ખોલીને ને ટીચર લખાવે ને ત્યારે સાથે સાથે લખવાનું છે હું ધીમે ધીમે જ બોલું છું એટલે તમારે લખાઈ જવું જોઈએ સમજ પડી આ પૂંછડી ગાયની છે હવે આ ગાયનું ચિત્ર જોઈએ ગાય પછી કયું ચિત્ર છે કોનું ચિત્ર છે બિલાડીનું તો બિલાડીની પૂંછડી ક્યાં છે જુઓ અહીંયા છે બિલાડીની પૂંછડી તો જોડો બિલાડીને તેની પૂંછડી સાથે જોડ્યું બિલાડીને તેની પૂંછડી સાથે જોડો લખો સાથે નીચે આ પૂંછડી આ પૂંછડી બિલાડીની છે આ પૂંછડી બિલાડીની છે લખાઈ ગયો પછી આગળ જુઓ આ કૂતરાનું તો આપણને ઉદાહરણ તરીકે અહીંયા આપેલું જ હતું બરાબર એ આપણે જોડેલું જ છે હવે કૂતરા પછીનું કયું પ્રાણી છે જુઓ કયું પ્રાણી છે કૂતરા પછી સિંહ છે કયું પ્રાણી છે સિંહ તો સિંહની પૂંછડી ક્યાં છે જુઓ આવી રહી આ સિંહની પૂંછડી છે કોની પૂંછડી છે સિંહની તો સિંહને તેની પૂંછડી સાથે જોડો જોડ્યું પૂંછડીની નીચે લીટી આપેલી છે ત્યાં લખો આ પૂંછડી આ પૂંછડી સિંહની છે આ પૂંછડી સિંહની છે લખાણું આગળ કયું પ્રાણી આપેલું છે ઘોડો ઘોડાની પૂંછડી હવે જુઓ અહીંયા એક જ વૈધું છે જોડવાની બરાબર આ એક જ છે હવે એને એની ઘોડાને તેની પૂંછડી સાથે જોડો જોડ્યો હવે નીચે લખો આ પૂંછડી આ પૂંછડી ઘોડાની છે આ પૂંછડી ઘોડાની છે લખાઈ ગયું સરસ ચાલો આગળનું પેજ ફેરવો ત્યાં પણ એમ જ કરવાનું છે ત્યાં પણ અલગ અલગ પ્રાણી આપેલા છે એને એની પૂંછડી સાથે જોડવાના છે સમજ પડી ચાલો પહેલું જ ચિત્ર ક્યાં પ્રાણીનું છે ગધેડાનું ક્યાંનું છે ગધેડાનું તો ગધેડાની પૂંછડી ક્યાં છે જુઓ આવી રહી ચાલો તો ગધેડાને તેની પૂંછડી સાથે જોડો જોડો પછી લખો નીચે આ પૂંછડી જો અક્ષર નાના નાના કરજો જેથી સમાઈ જાય અને ન સમાય તો એની નીચે લખજો આ પૂંછડી ગધેડાની છે આ પૂંછડી ગધેડાની છે
લખાઈ ગયો. પછી આગળનું ચિત્ર બકરી છે, જુઓ શું છે, બકરી. તો બકરીની પૂંછડી ક્યાં છે, છેક નીચે આપેલી છે, જુઓ એકદમ નીચે છે બકરીની પૂંછડી. તો બકરીને તેની પૂંછડી સાથે જોડો, બકરીને તેની પૂંછડી સાથે જોડો. જોડો, નીચે લખો, આ પૂંછડી, આ પૂંછડી બકરીની છે. આ પૂંછડી બકરીની છે, લખાઈ ગયું. પછી આગળ બકરી પછી કયું ચિત્ર આપેલું છે, કે પ્રાણીનું, દીપડાનું. કેનું? દીપડાનું, બરાબર. તેની પૂંછડી ક્યાં છે, જુઓ, ચટપટા કરની હોય, આઈ રે. જોડો દીપડાને તેની પૂંછડી સાથે. જોડ્યું, નીચે લખો, આ પૂંછડી દીપડાની છે. લખો, આ પૂંછડી દીપડાની છે. આગળ જુઓ, દીપડા પછી કયું પ્રાણી આપ્યું છે, મગર છે. કયું પ્રાણી છે, મગર. તો મગરની પૂંછડી કેવી છે, જુઓ અહીંયા રહી, મગરની પૂંછડી જાડી હોય, જો જોડો મગરને તેની સાથે. જોડો, નીચે લખો, આ પૂંછડી મગરની છે. આ પૂંછડી મગરની છે. લખાઈ ગયું. હવે આગળ મગર પછી કયું પ્રાણી છે, જુઓ, વાંદરો. તો વાંદરાને તેની પૂંછડી સાથે જોડો, આઈ રે વાંદરાની પૂંછડી, તેને તેની પૂંછડી સાથે જોડો. જોડો, લખો નીચે, આ પૂંછડી વાંદરાની છે. આ પૂંછડી વાંદરાની છે. લખાઈ ગયું બધાને? લખાઈ ગયું ને બધાને? ચલો આગળ જોઈએ, આગળના પેજ પર જુઓ અને જવાબ લખો. શું કીધું છે, બધા પ્રાણીઓને પૂંછડી અને તેના પ્રાણીના ચિત્ર આપેલા છે, એ જોવાનું છે અને એનો જવાબ લખવાનો છે. તમને કોની પૂંછડી ગમી, તમને કોની પૂંછડી ગમી, લખો, ગાયની, ગાયની. લખો છે આગળ, કોની પૂંછડી વાકી છે, પૂંછડી કોની વાકી હોય, કૂતરાની. કોની? કૂતરાની. લખો અહીંયા, કૂતરાની. કહેવત છે ને, કૂતરાની પૂંછડી વાકી છે, વાકી સીધી થાય જ નહીં. કોની પૂંછડી વાકી છે, કૂતરાની.
લખાઈ ગયું ને. આગળ સૌથી લાંબી પૂંછડી કોની છે? સૌથી લાંબી પૂંછડી કોની છે? ગાયની. ગાયની લખો. ગાયની. આગળ કેટલાની પૂંછડીમાં એકથી વધુ રંગો છે? કેટલાની પૂંછડીમાં એકથી વધુ રંગો છે? કે ચાર પ્રાણીઓમાં. લખો અહીંયા ચાર. કેટલાની પૂંછડીમાં એકથી વધુ રંગો છે? ચાર. આગળ તમે કોની કોની પૂંછડીને અડ્યા છો? લખો ગાય. પછી અલ્પવિરામ કરજો. ગાય લખ્યા પછી ગાય, અલ્પવિરામ બકરી. તમે કોઈ બીજા પ્રાણીની પૂંછડીને અડ્યા હો તો પણ તમે લખી શકો. બરાબર લખાઈ ગયું ગાય અને બકરી. આગળ જુઓ અહીંયા આ પ્રાણીને ઓળખવાનું કીધું છે. શું કીધું છે? ઓળખવાનું. બરાબર અલગ અલગ પ્રાણીઓના આ પ્રાણીમાં બધા અલગ અલગ અંગો આપેલા છે. કોઈનું ગધેડાનું છે, કોઈનું હાથીનું છે, બકરીનું છે, વાઘનું છે, ઝીબ્રાનું છે, એવી બધા અલગ અલગ પ્રાણીના અંગો અહીંયા દર્શાવેલા છે. એ તમારે ઓળખવાના છે. બરાબર તો એના માટે અહીંયા આપણે ચિત્ર જોઈને લખવાનું આ પેજ ઉપર આપેલું છે, આગળના પેજે. બરાબર એ અહીંયા આપણે લખીશું કે જુઓ માં મોઢું કોનું છે? જુઓ આમાં મોઢું તમને કોનું લાગે છે? ગધેડાનું. કોનું? ગધેડાનું. તો અહીંયા લખો ગધેડા. ગધેડા. કોનું મોઢું છે? ગધેડાનું. બરાબર પછી જુઓ ચાલો આગળ. કાન. કોના કાન દેખાય છે તમને આ ચિત્રમાં? મોટા મોટા કાન છે. કાન કોના છે? હાથીના છે. કોના છે? હાથીના. તો અહીંયા આ બાજુના પેજ પર લખો હાથી. હાથી લખો. કાન હાથીના છે. પછી આગળ પૂંછડી જુઓ. આ પૂંછડી આપેલી છે. પૂંછડી કોની છે? આવી પૂંછડી કોને હોય? બકરીને. કોને? બકરીને. તો લખો અહીંયા બકરી. લખો. પછી આગળ પીઠ. પીઠ કોની છે? વાઘની છે. કોની છે? વાઘની. અહીંયા ચાર નંબરમાં કોઈ વસ્તુ આપેલું નથી. બરાબર પણ આપણે જાતે લખવાનું છે. એ પીઠ કોની છે? વાઘની છે. તો અહીંયા ચાર નંબરમાં લખો પીઠ વાઘની છે. લખો. કોની પીઠ છે? વાઘની છે. બરાબર હવે આગળ અહીંયા જુઓ એના પાછળના પગ કોના છે?
પટ્ટા પટ્ટા વાળા પગ કોના હોય? ઝીબ્રાના હોય. કોના હોય? ઝીબ્રાના. તો લખો અહિયાં પાછળના પગ ઝીબ્રાના છે. પાછળના પગ ઝીબ્રાના છે. હવે જુઓ છઠ્ઠું, આ પ્રાણીનું નામ ખાલી જગ્યા હોય તો મજા આવે. શું નામ પાડીશું? પચરંગી ગધેડો. બરાબર ને? અલગ અલગ પ્રાણીઓ આપેલા છે તો આપણે એને પાંચ જાત, આની અંદર પાંચ પ્રાણીઓ આપેલા છે એટલે એને આપણે પંચરંગી ગધેડો કહીશું. લખો અહીંયા પંચરંગી ગધેડો. પંચરંગી ગધેડો, આ પ્રાણીનું નામ પંચરંગી ગધેડો હોય તો મજા આવે. ચાલો આગળ વાર્તા. એની પહેલા ચાલો ગાઈએ ગીતડું, ભાગો રે ભાઈ ભાગો, અચર આવે કચર આવે. તો આપણે આગળના પેજ પર જ્યારે પાઠ ચાલુ થયો ત્યારે આપણે ગાઈ ગયા. બરાબર ને? ચર આવે કચર આવે, મોટા મોટા મચ્છર આવે. હવે આપણે પછી આગળ જોઈએ વાર્તા. વાર્તાનું નામ શું છે? સિંહ સાહેબની પૂછ. વાર્તાનું નામ શું છે? સિંહ સાહેબની પૂછ. એક મોટું જંગલ હતું. એક મોટું જંગલ હતું. જંગલનો રાજા સિંહ હતો. કોણ હતો જંગલનો રાજા? સિંહ હતો. એ જાતે શિકાર કરે. સિંહ જંગલનો રાજા હતો પણ જાતે શિકાર કરે. ભરપેટ જમે. શું કરે? ભરપેટ જમે. અને બાકી વધ્યું હોય એ એક શિયાળ ખાય. અને બાકી વધ્યું હોય એ એક શિયાળ હતો એ ખાતો. બરાબર? શિયાળને પણ મજા આવી ગઈ હતી. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. હું કહી છે કે શિયાળને પણ આમાં મજા આવી ગઈ હતી. એને કશું કરવાનું નહીં અને જમવાનું મળી જાય. કોઈ પણ જાતની મહેનત કર્યા વગર ને જમવાનું મળી જતું. સિંહ ગરડો થઈ ગયો. પછી શું થયું? સિંહ શિકાર કરીને ખાવા જેટલી શક્તિ નહોતી. ઓકે, સિંહ ગરડો થઈ ગયો તો હવે પોતે જાતે શિકાર કરીને ખાઈ શકે તેટલી તેનામાં શક્તિ નહોતી. કેમ કે તે ગરડો થઈ ગયો હતો, એનામાં અશક્તિ આવી ગઈ એટલે જાતે શિકાર કરી શકતો નહીં. સિંહ અને શિયાળ ત્રણ ચાર દિવસથી ભૂખ્યા હતા. સિંહ અને શિયાળ કેટલા દિવસથી ભૂખ્યા હતા? ત્રણ ચાર દિવસથી. કેમ? કેમ કે સિંહ ગરડો થઈ ગયો હતો, એનામાં શક્તિ રહી નહોતી કે શિકાર કરીને ખાઈ શકે. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહને પાછળ પેજ ફરવો ફેરવો. શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે. શિયાળે સિંહને શું કીધું? કે તમે ખોટું ખોટું મરવાનું નાટક કરો જેથી આપણે સસલાનો શિકાર કરી શકીએ એમ છીએ. શું કીધું સસલાએ સિંહભાઈને? સોરી, શિયાળે સિંહભાઈને શું કીધું? કે તમે ખોટું ખોટું મરવાનું નાટક કરો જેથી કરીને આપણે સસલાનો શિકાર કરી શકીએ તેમ છીએ. બરાબર? શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. સિંહે શું કર્યું? શિયાળની વાત માની ગયો. કેમ કે એને પણ ખૂબ ભૂખ લાગી હતી પણ
એ સ્વીકાર કરી શકે તેમ હતો નહીં. શિયાળની વાત માનીને સિંહ હલ્યા ચલ્યા વગર પડી રહ્યો. શિયાળ તો ખોટું ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય. કુંથિયો શિયાળની વાત માનીને સિંહ જ્યારે પડ્યો રહ્યો ત્યારે દૂરથી સસલાભાઈ આવતા હતા તો શિયાળ ખોટું ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતો જતો હતો. બરાબર. સસલાએ આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? સસલાએ એમ કહ્યું, આવીને પૂછ્યું કે આ શું કરો છો શિયાળભાઈ? દેખાતું નથી, સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને રાજાજીને ડાંટવામાં મને મદદ કર. તને દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે કે મને તું ડાંટવામાં મદદ કર. નજીક આવ અને મને ડાંટવામાં મદદ કર. સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી. સસલાને શું થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એમ નથી. કંઈક ગડબડ લાગે છે, કેમ કે શિયાળભાઈ બહુ ચાલાક હોય, એ કાંઈ એના માટે દુઃખી થાય નહીં. નક્કી કંઈક ગડબડ છે. સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો. સસલાએ થોડી વાર સુધી શું કર્યું? સિંહનું નિરીક્ષણ કર્યું. જોતો રહ્યો એટલે એની સામે એકધાર જોઈને સિંહનું નિરીક્ષણ કર્યું અને શિયાળને કહ્યું કે તમારી કંઈક ભૂલ થઈ છે. શું કીધું? કે તમારી કંઈક ભૂલ થઈ છે. સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર જ અકર થઈ જાય પણ એની પૂંછડી તો હલે. શું કહે છે સસલું શિયાળને? કે તમારી કંઈક ભૂલ થાય છે. સિંહ મરી જાય તો શું થાય? તેનું ફક્ત શરીર જ અકળ થઈ જાય, તેની પૂંછડી તો હલે. જુઓ, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. શું કહે છે? જુઓ તો સિંહ રાજાની પૂંછડી જરાય હલતી નથી. ખોટું ખોટું સૂતેલા સિંહે આ વાત સાંભળી એટલે એણે તરત જ પૂંછડી હલાવી. સિંહ જે ખોટું ખોટું સૂતો હતો એણે આ વાત સાંભળીને તરત જ પૂંછડી હલાવી. સસલાને સાચી વાતની ખબર પડી કે તરત જ એ ત્યાંથી ભાગ્યો. સસલાને શું થયું? એ સાચી વાતની ખબર પડી કે સિંહ મર્યો નથી. મરેલો સિંહ કોઈ દિવસ પૂંછડી હલાવે નોન હલાવે ને? તો સસલો શિયાળભાઈને મૂરખ બનાવતો હતો, કેમ કે શિયાળભાઈ સસલાનો શિકાર કરવો હતો એટલે ખોટું ખોટું બોલતા હતા ને કે સિંહ રાજા મરી ગયા છે. બરાબર ને? એટલે સસલાએ યુક્તિ અજમાવીને શિયાળભાઈને પણ મૂરખ બનાવ્યા. બરાબર ને? સસલાને જ્યારે સાચી વાતની ખબર પડી ગઈ ત્યારે ત્યાંથી ભાગી ગયો. સિંહ અને શિયાળ ફરીથી કોઈકને ફસાવવાની રાહ જોતા બેઠા રહ્યા. શું થયું? સિંહ અને શિયાળ ફરીથી કોઈકને ફસાવવાની રાહ જોતા બેઠા રહ્યા.